હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર સંયુક્ત આરબ અમીરાતમાં સંપૂર્ણ રીતે બનીને જાહેર જાણતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થયું હતું. બંને દેશોના હિન્દુ સમુદાય માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે. જે દેશમાં આજથી 20 વર્ષ પહેલા કોઈ હિન્દુ સંતને જવાની પરમિશન નહોતી, ભગવા કલરને જોતા ત્યાંના કટ્ટર મુસલમાન ભડકી જતા હતા, તમારા પર્સમાં પણ હિન્દુ દેવી દેવતાના ફોટા રાખી શકાય નહીં, એવા દેશમાં આજે તે જ દેશના લોકોએ મહંત સ્વામી મહારાજનું રાજ્યના ચીફ ગેસ્ટ તરીકે અદ્ભુત સ્વાગત કર્યું. મહંત સ્વામી મહારાજની સુરક્ષાની જવાબદારી ત્યાંની સરકારે લીધી હતી, અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ મંદિરની સુરક્ષાની જવાબદારી સરકારની રહેશે. આ ઉપરાંત લાઇટ, વીજળી, કરવેરા અને સુરક્ષા સરકાર મફતમાં મંદિરને પૂરી પાડશે. આ મંદિર UAE અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સમૃદ્ધિ, ધાર્મિક સહિષ્ણુતા અને દ્વિપક્ષીય સહયોગની ઉજવણી થઈ હતી. તે મિત્રતાના સ્થાયી બંધનો અને વહેંચાયેલ મૂલ્યોનું પણ પ્રતીક છે, જે બંને દેશોને એક કરે છે. BAPS મંદિર એ વિવિધતામાં સહકાર, વિશ્વાસ અને એકતાની શક્તિનો પુરાવો છે, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે સેવા આપે છે. આ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર હશે. તે સંપૂર્ણપણે પથ્થરથી બનેલું છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી 15 ખાસ વાતો વિશે. નંબર 1, BAPS મંદિરની સ્થાપના, ખર્ચ અને સામગ્રીનો ઉપયોગ. મંદિર એ એક વિશાળ લોજિસ્ટિકલ ઉપક્રમ છે. તેને 40,000 ક્યુબિક મીટર માર્બલ, 1,80,000 ક્યુબિક મીટર સ્ટેન્ડસ્ટોન અને 1.8 મિલિયન ઇંટોની જરૂર પડશે. અત્યાર સુધીમાં 7 લાખ કલાકો મજૂરી કરવામાં આવી છે. અન્ય સ્થાપત્ય વિશેષતાઓમાં સમાવેશ થાય છે 2 ઘુમ્મટ, 7 શિખર, UAEના 7 અમીરાત, 12 સમ્રાન્સ અને 402 સ્તંભોનું પ્રતીક છે. મંદિરના પાયામાં 100 સેન્સર અને સમગ્ર વિસ્તારમાં 350મી વધુ સેન્સર છે, જે તાપમાન, ભૂકંપ અને દબાણ સંબંધિત ડેટા પ્રદાન કરે છે. નંબર 2, ઐતિહાસિક પ્રથમ. UAEમાં પ્રથમ પથ્થરના હિન્દુ મંદિર તરીકે BAPS મંદિર આ પ્રદેશમાં વિવિધ સમુદાયોના સાંસ્કૃતિક એકીકરણ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. આ પ્રદેશનું પહેલું પથ્થરનું હિન્દુ મંદિર છે અને પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર 108 ફૂટની ઊંચાઈ, 262 ફૂટ લંબાઈ અને 180 ફૂટ પહોળાઈ પર ઊભું છે. નંબર 3, રેકોર્ડ. પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરની કલ્પના કરાયેલ. મંદિરના માપદંડ અને ભવ્યતાએ તેને પ્રદેશના સ્થાપત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં સીમાચિહ્ન તરીકે અલગ પાડ્યું. નંબર 4, પ્રેરણાત્મક ડિઝાઇન. મંદિરની રચના વૈદિક સ્થાપત્ય અને શિલ્પોમાંથી પ્રેરણા લે છે. ઘણી મૂર્તિઓ અને કોતરણીઓ ભારતમાં કારીગરો દ્વારા કરવામાં આવી છે અને તેને અબુધાબી મોકલવામાં આવી છે. નંબર 5, PM મોદીનું વિઝન. 2015માં વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અબુધાબીએ દુબઈ અબુધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 70 એકરથી વધુ જમીન ફાળવી હતી. 2017માં PM મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. નંબર 6, વૈશ્વિક કારીગર સહયોગ. ભારતમાં કુશળ કારીગરો મંદિર માટે કોતરણી અને મૂર્તિઓ બનાવી રહ્યા છે, જે આ સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિની રચનામાં વૈશ્વિક સહયોગને પ્રકાશિત કરે છે. નંબર 7, લોજિસ્ટિકલ માર્વેલ. ભારતના વિદેશ મંત્રી S. જયશંકર, અભિનેતા સંજય દત્ત, રાજપાલ યાદવ, સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ અને અક્ષય કુમાર સહિત 50,000ની વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઈંટો મૂકી છે. નંબર 8, સિમ્બોલિક સ્પાયર્સ. આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે, દરેક UAEના અમીરાતનું પ્રતીક છે. સર્પાકારનો ઉદ્દેશ બહુસાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. નંબર 9, આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે, જેમાં મુખ્ય શિખરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ભગવાન બિરાજમાન છે. બીજા શિખરમાં ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી અને કાર્તિકેયજી ભગવાન બિરાજમાન છે. ત્રીજા શિખરમાં ભગવાન જગન્નાથ, ચોથા શિખરમાં ભગવાન રાધાકૃષ્ણ, પાંચમા શિખરમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી, છઠ્ઠા શિખરમાં ભગવાન તિરુપતિ બાલાજી અને પદ્માવતીજી મૂર્તિ અને ભગવાન અપ્પાજી બિરાજમાન છે. અને આ મંદિરમાં ભારતના તમામ મોટા અવતારો, દેવી દેવતા, 20,000 જેટલી મૂર્તિઓ. આ મંદિર
માંગ પધરાવવામાં આવી છે. નંબર 10. વૈશ્વિક મંદિરની હાજરી. દિલ્હીના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર અને ન્યૂ જર્સીમાં ભારતની બહાર સૌથી મોટા હિન્દુ મંદિર સહિત વિશ્વભરમાં 1400 હિન્દુ મંદિરોના નિર્માણના વારસા સાથે BAPS વૈશ્વિક સાંસ્કૃતિક રાજદૂત તરીકે ચાલુ છે. નંબર 11. મંદિર સંકુલ ધાર્મિક મહત્વ ધરાવતી બહુવિધ કાર્યક્ષમ જગ્યા છે, જેમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના સ્થળ, પ્રદર્શન કેન્દ્રો, બાળકો માટે રમવાનો વિસ્તાર, ફૂડ કોર્ટ, પુસ્તકો અને ગિફ્ટ સ્ટોરનો સમાવેશ થાય છે, જે બહુપક્ષીય સાંસ્કૃતિક હબ બનાવશે. નંબર 12. સમુદાયની ભાગીદારી. 700 કરોડના મંદિરના નિર્માણ માટે બહુવિધ લોકોએ દાન આપ્યું છે, જ્યારે અનેક વ્યક્તિઓએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત BAPS હિન્દુ મંદિરનો ભાગ બનવા માટે પ્રતિકાત્મક રીતે ઈંટ બિછાવીને બાંધકામમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. નંબર 13. 30 ભાષાઓમાં કંડાર્યો. હાર્મની શબ્દ. આ વોલ ઓફ હાર્મની મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે, જે 45 મીટર લાંબી અને 4.5 મીટર ઊંચી છેક. નીચેથી લઈને ઉપર સુધી આ દિવાલમાં 225 લેયર્સ છે. આ વોલ ઓફ હાર્મનીની સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ દિવાલોમાંની એક છે. આ દિવાલની અંદર રહેલા વળાંકો રણની રેતીને દર્શાવે છે. હાર્મની શબ્દ વિશ્વની પ્રાચીન અને અર્વાચીન એમ 30 ભાષાઓમાં કંડારવામાં આવ્યો છે. આ સુંદર મંદિર વિશ્વના અનેક પૃષ્ઠભૂમિના વિવિધ ધર્મોના હજારો લોકોના સહયોગથી રચાયું છે, તેટલા માટે જ આ વોલ ઓફ હાર્મની વાસ્તવમાં સંવાદિતાને ઉજાગર કરે છે. ડોમ ઓફ હાર્મની 5 કુદરતી તત્વો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને અવકાશનું પ્રદર્શન કરે છે. ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની કોતરણી પણ છે, જે UAEનું પ્રતિનિધિત્વ કરે છે. ઘોડા અને ઊંટની દરેક કોતરણી પુનરાવર્તન વગર કોતરવામાં આવે છે. નંબર 14. ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે, તેથી આ મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક સાંસ્કૃતિક સેતુ પ્રસ્થાપિત કરે છે. આ 3 નદીઓના ત્રિવેણી સંગમ આગળ દિવ્ય ચક્ષુ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. મંદિરની ડિઝાઇનમાં ફૂડ કોર્ટ માટે બેન્ચ, ટેબલ અને ખુરશીઓ બનાવવા માટે રિસાયકલ કરાયેલ લાકડાના પેલેટ જેવી પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે, જે 5-સ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવી છે. નંબર 15. 1997 પ્રમુખ સ્વામી મહારાજે અબુ ધાબીમાં એક મંદિરની કલ્પના કરી અને ઓગસ્ટ 2015 UAE સરકારે જાહેરાત કરી કે તેઓ મંદિર માટે જમીન આપશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિર માટે 27 એકર જમીન ભેટમાં આપી હતી. સપ્ટેમ્બર 2019 મંદિરને કાનૂની દરજ્જો મળ્યો અને ડિસેમ્બર 2019 બાંધકામ શરૂ થયું અને 2024 આ મંદિર પૂરું થયું હતું. તો દોસ્તો, શું તમે આ મંદિરના દર્શન કર્યા છે? તો તમને શું અનુભવ થયો? અને જો દર્શન ન કર્યા હોય અને આ મંદિરના દર્શન કરવા માટે જવા માંગ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો, અને આ મંદિર માંગ તમને શું વિશેષ લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવજો. આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર અમે અમારી ચેનલ માંગ વિડીયો મૂકેલા છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન માંગ લિંક આપેલી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.